એસજીસીસીઆઈ ડિસેમ્બર 2023ના રોજ પ્લેટિનિયમ હોલ સરસાણા ખાતે ગાર્મેન્ટ એક્સપોઝ અને ગાર્મેન્ટ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આઈડીટી સુરતના વિદ્યાર્થીઓને કિડ્સ ફેશન શો માટે શો કેસ કરવાની તક આપવામાં આવી છે. કિડ્સ ફેશન શો વિશે માહિતી આપતા આઈડીટીના સ્થાપક અનુપમ ગોયલે જણાવ્યું હતું કે પ્લેટિનિયમ હોલમાં બપોરે 3-5 દરમિયાન કિડ્સ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં 4 અલગ અલગ થીમ રાખવામાં આવી હતી. આ શોનો ઉદ્દેશ સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના ઝડપી વિકાસને ઉજાગર કરવાનો છે. તેમાં બાળકોના વસ્ત્રોના વિશાળ અવકાશ છે. આ માટે આઈડીટીના વિદ્યાર્થીઓને 4 અલગ અલગ થીમ પર વસ્ત્રો બનાવ્યા હતા અને જેને અમે સુરત ઇન્ડસ્ટ્રીયલ દ્વારા વ્યાપારીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટે એસજીસીસીઆઈએ તેના પ્લેટફોર્મ પર આઈડીટી બાળકો દ્વારા ડિઝાઇન કરેલી ડિઝાઇન પ્રદર્શિત કરવાની તક આપી હતી. પ્રથમ થીમ સસ્ટેનેબલ ચેક છે, જેમાં 100% ઇકો ફ્રેન્ડલી કપડાં, ટકાઉ કાપડ, ટકાઉ વનસ્પતિ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં થનારી નિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત થયું છે. વિદેશી સરકારો માત્ર ટકાઉ વસ્ત્રોની નિકાસ કરવા માંગે છે. કપડાં આપણા પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. થીમના માધ્યમમાં આપણી પાસે 5 તત્વો છે, તે પૃથ્વીના તત્વ તરીકે દર્શાવવામાં આવ્યું છે. એક થીમ ખૂબ જ રસપ્રદ છે, બ્રેઇલ એ અંધ બાળકોની ભાષા છે. બ્રેઇલ ભાષાના ઉપયોગથી અમે થીમ બનાવી છે. ફેશન સાથે બ્રેઇલનો સમાવેશ કરીને સ્ટોરી ઓફ માય લાઈફ બેરીઝ થીમ પર આધારિત સુરત ગાર્મેન્ટિંગમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. જો અહીં સેમ્પલિંગ ડિઝાઇનિંગ યોગ્ય હશે તો આપણે દુનિયામાં પોતાની એક મોટી ઓળખ બનાવવામાં સફળ થઈશું. એસજીસીસીઆઈ પ્લેટિનિયમ હોલ સરસાણા ખાતે ગાર્મેન્ટનું કોન્કલેવનું આયોજન કરી રહ્યું છે, જે અંતર્ગત આઈડીટી સંસ્થાના વિદ્યાર્થીઓને તેમની સર્જાત્મક દર્શાવવાની તક આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બાળકોના વસ્ત્રો બનાવવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ 4 અલગ અલગ થીમ પર કામ કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને છેલ્લા 45 દિવસથી ભારે મહેનત કરવી પડી હતી. ડિઝાઇન ગમે તે હોય તેનો કોન્સેપ્ટ ડિઝાઇનિંગ, મર્ડ બોર્ડ, થીમ બોર્ડ વગેરે તૈયાર કરીને તેના વસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. શો દ્વારા અમે સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગની સૌથી મોટી જરૂરિયાત ડિઝાઇનિંગને પૂરી પાડવામાં સફળ રહ્યા છીએ. તેનું વ્યાપારિક ઉત્પાદન અને ઉદ્યોગો દ્વારા કરવામાં આવશે. સુરતના બાળકોને મોડલ બનાવવાનો મોકો મળશે. જો બાળકોના વસ્ત્રો બનાવવામાં આવશે તો બાળકોનું ફોટોશૂટ થશે, જેથી બાળકોને ખૂબ જ સારી કારકિર્દી મળશે. નાના બાળકોને મોડલ બનાવવાની અને ફોટોશૂટ કરવા અને વોક કરવાનો મોકો મળશે. અંકિતા ગોયલ, ડાયરેક્ટર ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી. મેડમ, આજ કિસ તરહ કા કાર્યક્રમ રખા ગયા હૈ? આજ યહાં પર સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ને 2 દિન કા એક ગાર્મેન્ટ એક્સપો રખા થા, જિસકે દૌરાન હમારે ઇન્સ્ટિટ્યૂટ કે બચ્ચો ને ऐसा कलेक्शन डेवलप किया जिसको हम यहाँ की गारमेंट इंडस्ट्री में, जैसे हमें पता है कि किड्स वेयर का एक बहुत ही अच्छा स्कोप है, तो सूरत की गारमेंट इंडस्ट्री को बढ़ावा देने के लिए, स्पेशली किड्स वेयर में आगे बढ़ने के लिए और उसको एक ग्लोबल मार्केट देने के लिए आईडीटी के फर्स्ट ईयर के डिज़ाइन स्टूडेंट्स ने ऐसा कलेक्शन रेडी किया जो कि हम ग्लोबल मार्केट तक पहुँचा सकें. तो उन्होंने ट्रेंड्स एनालिसिस कर आगे मार्केट में क्या आने वाला है या ग्लोबल मार्केट की रिक्वायरमेंट क्या होती है उसको देखते हुए ये पूरा कलेक्शन रेडी किया. और सूरत के ही नन्हे बच्चों ने, 6-9 साल तक के बच्चों ने इस पर रैंप वॉक किया. इनका सिलेक्शन ऑडिशन के द्वारा किया गया था और ये लगभग 1.5 महीने पहले ही पूरा हमने प्रोसेस स्टार्ट किया था.